हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर अनदर व्लॉग। तो अमे लोको छीए अत्यारे गुजरात में मारा मम्मी ना घरे। तो आ वीडियो में आपणे लास्ट वीडियो नु कंटिन्यू करी रह्या छीए। आपणे लोको जोई रह्या हता गार्डन, मारा मम्मीए बहु सरस मजानो गार्डन बनावेलो छे, तो चलो जोईए तेने। लाल ड्रेगन फ्रूट आवे छे एनु ઝાડ છે। એની સીઝનમાં ફ્રૂટ આવ્યા હતી, એક કે બે ફ્રૂટ આવ્યા હતા, હે ને? નાનીએ ફોટો મોકલ્યો હતો આપણને। ચલો આપણે આગળ જઈએ, નાનીનું ગાર્ડન આપણે એક્સપ્લોર કરીએ। ચલો લેટ્સ ગો, ફોલો મી કિડ્સ। ચલો, અને આ છે અમારું સુપર ડુપર શેતુરનું ઝાડ। આ જો, એ તડકો આવે છે। તો આ જે છે જાસૂદનું ઝાડ છે, અને આ મોટા મોટા જે ઝાડ છે શેતુરના ઝાડ છે। અમે લોકોએ ઘણા બધા શેતુરા તોડેલા છે, તો એ તમને હું હમણાં ઘરમાં જઈશ ત્યારે બતાવીશ। બહુ બધા શેતુરા આવ્યા છે, આ જો। ચલો આગળ ચલો। આ છે મીઠો લીમડો, અહીંયા બહુ બધા એલોવેરાસ છે, અને આ લીંબુ છે, લીંબુ મોટા લીંબુ આવે એ છે, અને આ છે દાડમ, આ દાડમનું ઝાડ છે, અને આ છે જમરૂક। તો જમરૂક તો અત્યારે કંઈ દેખાતા નથી મને। આ છે ચીકુનું ઝાડ, હા ચીકુડી છે, અને જો સાવ નીચા નીચા આવ્યા છે, બહુ મોટા મોટા ચીકુ આવ્યા છે। ઓ ઉપર બી બહુ બધા ચીકુ છે, પણ અહીંયા તો એકદમ નીચું છે। ઓ વાવ, ઓય છોકરા અહીંયા આવો, બાય કહી દીધું મને, બહુ બધા નીચા છે, અહીંયા મસ્ત ફોટો આવશે। ચલો થોડા ફોટોશૂટ કરી લઈએ। તો ચલો ફોટો પડી ગયા છે, ને અહીંયા છે સરગવાનું ઝાડ, જેમાં પાન તો નથી બતાતા, પણ સરગવાની શીંગો જો કેટલી નીચી છે। ઓ માય ગોડ, હાથમાં આવે એટલી નીચી નીચી છે। ત્યાં લાલ શેતુર આવે છે, એવી જ રીતે આ લીલા શેતુર છે, જે ખાવામાં બહુ જ મીઠા હોય છે, સાકર જેટલા, સાકર જેવા મીઠા હોય છે, બહુ જ ભાવે છે। આ પાકી ગયું છે, આ પાકી ગયું છે, બહુ જ મીઠું છે, યમ। આ પપૈયાનું ઝાડ છે, અને આ શેતુર બહુ મોટો થઈ ગયો છે, અને આ લીંબુ છે, એમાં ઘણા નાના નાના લીંબુ આવેલા છે। આ રહ્યા લીંબુ, ઓ માય ગોડ લીંબુ। આ એક આયુર્વેદિક ઝાડ છે, આ મને નામ નથી યાદ આનું, નગોડ, નગોડ, આ નગોડ છે, જે સાંધાના દુખાવામાં એનું તેલ બનાવે છે, મારા મમ્મી આનું તેલ બનાવે છે, જેનાથી સાંધાના દુખાવા જે હોય ને એ મટી જાય છે। બધા વાંસ વાવેલા છે। આ છે ધ્યાન હોલ છે, બુદ્ધા હોલ, એનું આ સ્ટેજ છે, આ જે સર્કલ જે બતાવે છે ત્યાં જે શિબિરો થાય છે ધ્યાન માટે, એ છે। આ બોગનવેલ છે, વાવ મસ્ત ફ્લાવર છે જો। આ છે બિલ્લી પત્રનું ઝાડ, અને એમાં બહુ બધા બિલ્લા આવેલા છે, આ બિલ્લાનું તાજા તાજા બિલ્લાનું જ્યુસ બહુ મસ્ત લાગે છે, સાથે એનો મુરબ્બો પણ થાય છે, અને એને સુકવણી કરીને એનો પાવડર બી થાય છે, જ્યારે મરડો કે એવું કંઈ થયું હોય ને ત્યારે એને દહીંમાં નાખીને પી લેવાની। હજી ઉનાળો છે, ગરમી છે, એટલે બધા જે પાન છે ખરી ગયા છે, પણ જે ચોમાસામાં જે આનું લુક હોય છે કંઈક અલગ જ હોય છે। આજે આ સાઈડથી બી દેખાડો, તો ચલો છોકરા શું કરે છે, એ તો ભાઈ ગાર્ડનમાં ફરવા માંડ્યા। એ સ્તુતિ શું થયું, ખાડો છે, ક્યાં છે આટલું કેવો ખાડો તો છે, આવતી રે, અરે વાહ, ક્યાં ગયા ધ્યાન પરી, હીરો બધા ક્યાં ગયા રમવા, ક્યાં ગયા ખાડામાં રમવા ગયા, સાચે તું ન ગઈ,
તને હીરવે બચાવી લીધી? ઓ કેમ? તો અહીંયા પાછળ છે બધા ખેતરો છે. વાહ, એ હીરો અને આ રેતીના ઢગલામાં બધા રમી રહ્યા છે. ચલો આગળ, ચલો હવે આગળ જવાનું છે. તો અહીંયા લાલ ચંપો છે અને ગુલાબ છે અને સ્તુતિબેન અમારી સાથે છે અને એને ફૂલ તોડી લીધું છે. કેમ તે ફૂલ તોડ્યું? તને કેમ જોઈએ છે? તને ફૂલ ગમે છે? તને ફૂલ ગમે છે? અબે ઉભી રે. મેં તમને જે બિલ્લીનું ઝાડ બતાવ્યું હતું, અહીંયા ત્રિશુળ છે, શંકર ભગવાન છે અને અહીંયા જે પથ્થર છે ત્યાં હર શિવરાત્રિએ અને શ્રાવણ મહિનામાં માટીની લિંગ બનાવીને આખો મહિનો મારા મમ્મીને લોકો પૂજા કરે છે. અને આ બધા આવી ગયા છે અમે લોકો આ ગાર્ડનમાં આટા મારવા માટે. તો આ ત્રણ અહીંયા મળે, ભેગા મળે એટલે અમારા હાથમાં જ ન આવે, પોતાની રીતે પોતાની દુનિયામાં ફરતા હોય. હું એકચ્યુઅલી હર વખતે તો મહિનો માટે રહેવા આવું છું, પણ આ વખતે ખાલી હું 8 દિવસ જ રોકાવાની છું. તો બહુ ઓછા દિવસો છે અને બહુ ઓછા દિવસમાં મેં બહુ બધી ધમાલો કરવાની છે ને, ધમા ચકડી મચાવી દેવાની છે, ધમા ચકડી કરી દેવાની છે. જો અમે લોકો શાંતિથી બેઠા છે અને આ બધા છોકરાઓ કંઈક લાકડીઓ સ્ટીકો ગોતીને આવ્યા છે. બીજી ગોતવાની શું કરવાનું છે એનું? અચ્છા, ઈ ગેપમાં ભરાવવાની છે. હા, ઓકે. બેકગ્રાઉન્ડ સાઉન્ડ આવી ગયો છે. તો જો આ જે શેતુરાનું મેં ઝાડ દેખાડ્યું હતું એના શેતુરા આખું તગારું ભરીને નીકળ્યા છે અને અહીંયા કંઈક ચાલી રહ્યું છે, ધ્યાન આ કંઈક લખી રહી છે. તમારી ગેમ છે? કોની? અચ્છા, અમારા માટે ગેમ બનાવો છો તમે? કાલે રમવા મળશે? આજે જ? અત્યારે જ? રસોઈની ગેમ? જો એ લોકોમાં ડિસાઈડ નથી કે શું કરવાનું છે, બે બાધે છે. ગેમ જ બનાવશો? ઓકે, જોઈએ તમારી ગેમ કેવી છે. સૌથી પહેલા માતાઓ જ લખ્યું છે. માતાઓ? આગળનો જે વિડીયો છે નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો વિડીયોને અમે અત્યારે જ અહીંયા એન્ડ કરી છીએ. કે તમે ચેનલ પર નવા છો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને અગર વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક અને સાથે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. ચલો કહી દો, બાય બાય.